આજ રોજ સમગ્ર દેશમાં 74મો પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે. આ તબક્કે દીવ જિલ્લામાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે. દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પણ આજે ધ્વજવંદન કરી અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરેલી છે. આ તકે હું આપણા દીવ દમણ દાદરા નગર હવેલી તેમજ સમગ્ર દેશને દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું કે દરેક લોકોએ જોરશોરથી આજે પ્રજાસત્તાક દિવસ સમગ્ર દેશમાં અને દીવ જિલ્લામાં પણ બધા મનાવેલો છે. આ તકે દીવ જિલ્લાની ખુશીની આજે બહુ મોટી વાત એવી છે કે આજરોજ પદ્મશ્રી એવોર્ડના ઘણા બધાની ડિક્લેરેશન થયેલું છે. તેમાં દીવ જિલ્લાના શ્રી પ્રેમજીત બારિયા સાહેબને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ તકે હું તેઓને દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રશાસનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ તકે આજે બીજો ગર્વનો વિષય છે કે 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થાય છે એમાં આપણા ટેરિટરી દીવ દમણ દાદરા નગર હવેલીને સૌથી પહેલીવાર કર્તવ્ય પથ ઉપર ટેબલો રજૂ કરવાનો મોકો મળ્યો છે. એ બદલ પણ હું તેઓને પણ ખૂબ ખૂબ પાર્ટી વતી અભિનંદન આપું છું અને સાથે સાથે પ્રશાસનને અને પાર્ટીના કાર્યકરોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ સિવાય આજરોજ બીજી એક મોટી મહત્વની જે વાત છે એ જે હેલિકોપ્ટર દમણથી દીવ ડેઇલી ચાલુ છે એમાં આજથી સોમનાથ દીવ સોમનાથનું પણ હેલિકોપ્ટર દમણ દીવ સોમનાથ અને સોમનાથ દીવ દમણનું ચાલુ થયેલું છે. એ બદલ પણ હું સમગ્ર દીવ દમણ દાદરા નગર હવેલીનું પ્રશાસન તેમજ કાર્યકરોનું ખૂબ ખૂબ અભિનંદન આપું.